Hey there. Subscribe to my channel. And also નમસ્કાર જોશી સરના જય શ્રી કૃષ્ણ. આજે વાત કરવાના છીએ સીસી 5 બીએડ સેમેસ્ટર 3 અંતર્ગત કમ્પ્યુટરના પેપરનું જે બધાને ટેન્શન છે અને તેમાંય ટેન્શન છે ખાસ કરીને કે પ્રસ્તાવના ઉપસહારને મુદ્દાસર લખીએ તો સમય ઘટે તો તેના માટે સ્માર્ટ વર્ક માટે એક પ્રશ્ન લખેલા છે જેમાં ખૂબ સરસ મહેનત કરેલી છે પારેજીયા માધવીબેન અને પરમાર કૃપાલીબેને તો તેમના મહેનતના ફળ સ્વરૂપે આપણે એ પ્રશ્નને જોઈએ ઝડપથી વધારે સમય ન લેતા વિડીયો ગમે તો શેર સબસ્ક્રાઇબ કરજો જોશી સરના જય શ્રી કૃષ્ણ શરૂઆત કરીએ પ્રશ્ન એક કમ્પ્યુટરના પ્રકારો સમજાવો ખૂબ જ આઈએમપી મહત્વનો પ્રશ્ન છે પ્રસ્તાવના લખવાની થાય તો લખવી કદાચ એવું લાગે કે તમને કોન્ફિડન્સ ઓછો હોય તો ડાયરેક્ટ કમ્પ્યુટરના પ્રકારો વિશે તમે આ રીતે લખી શકો છો પણ આકૃતિ ડ્રો કરજો તમને સારી લાગે એ રીતે અને જેમાં સુપર કમ્પ્યુટર મેઇન ફ્રેમ મિની અને માઇક્રો તો સુપર કમ્પ્યુટર જે લખેલું છે એ રીતના કાળી પેનથી તમે હાઇલાઇટ કરી અને સુપર કમ્પ્યુટર વિશે કદમાં ખૂબ મોટા હોય છે તે રાક્ષસી કમ્પ્યુટર તરીકે પણ ઓળખવામાં આવે છે આપણા પીસીને જેમ કામ કરતા જે 20 કલાક જેટલો સમય લાગે છે તે આ કમ્પ્યુટર માત્ર 90 સેકન્ડમાં કરી આપે છે સુપર કમ્પ્યુટરનો ખાસ કરીને વૈજ્ઞાનિક એન્જિનિયરિંગ એપ્લિકેશનમાં ઉપયોગ થાય છે પ્રથમ સુપર કમ્પ્યુટર 1976માં જે રોજર કે જે દ્વારા છે એ વિકસાવવામાં આવ્યું હતું તો આ જે બાબતો છે બધી જ બાબતો 1991માં CDF નો ભારતનું પ્રથમ સ્વદેશી સુપર કમ્પ્યુટર આ બધી બાબતો તમને ખ્યાલ છે પણ તમને જેટલા પોઈન્ટ આવે એ પોઈન્ટમાં તમે લખશો તો તેનો ફાયદો તમે એક એક લીટી છોડવામાં તમને મદદરૂપ બનશે એરો મારો સિમ્બલ કરો અને એક એક પોઈન્ટ લખી અને એના લક્ષણો સ્વરૂપે તમે અલગ પાડી અને પછી જે એના લક્ષણો લખી એના સ્વરૂપના સંદર્ભમાં તો લક્ષણોમાં પણ જો અલગ રીતે પાડેલા છે સુરક્ષા વધારવા માટે તે પાસવર્ડ બરાબર છે તો તમે એક એક બાબત જોતા જશો તો આપણને ખ્યાલ આવશે કે જે આ બાબત છે એ રીતે તમે પેપર લખો તો ભલે ડાયરેક્ટલી તમે લખો તેમ છતાં તમે પેજ ભરી શકો છો સ્માર્ટ વર્ક સાથે તો આ પ્રેઝન્ટેશન થોડું અક્ષર કદાચ તમારા ખરાબ હશે તો પણ અલગ અલગ માહિતીના લીધે એ સરસ લાગશે બરાબર છે તો જે મેઇન ફ્રેમની વાત છે તો મેઇન ફ્રેમ તમે લખો ત્યારે જગ્યા છોડો તેમાં પણ જે વસ્તુ છે સુપર કમ્પ્યુટર કરતાં કદમાં નાના હોવા છતાં આ કમ્પ્યુટર મોંઘા અને જે કહેવાય કે ગુણાંકનના સંદર્ભમાં એક સાથે જેટલા 100 જેટલા વ્યક્તિઓ કામ કરી શકે છે બરાબર એ કહેવાય તો આ કમ્પ્યુટર વિશે જે બાબતો છે એક એક પોઈન્ટ દ્વારા લખી છે એટલે તમને ખાસ કરીને પ્રેઝન્ટેશન તમે વાંચો તો છો તમને ખ્યાલ આવે છે ઘણા બધા વિડીયો છે પણ આ પ્રશ્ન એટલા માટે કે તમે જોઈ શકો પછી લક્ષણોની વાત છે બરાબર જે ડેટાના વિશાળ માત્રામાં તે પ્રક્રિયા કરી શકે છે બેન્કિંગ ક્ષેત્રમાં એક સેકન્ડમાં જે લાખો વ્યવહારો કરે છે એક એક પોઈન્ટ તમે જોઈ શકો છો અલગ અલગ વ્યવસ્થિત લખેલા છે પછી મિની કમ્પ્યુટર છે તો મિની કમ્પ્યુટરમાં પણ તમે એવો પોઈન્ટ અથવા ટિક કરી અને વ્યવસ્થિત અલગ અલગ સ્વરૂપે તમે લખી શકો છો અને તમે જોઈ શકો છો પછી લક્ષણોના સંદર્ભમાં વાત કરીએ તો એ રીતના પણ લક્ષણો જ્યાં લખો ત્યાં પણ તમે લીટી છોડો એના નીચે પણ લીટી છોડી અને તમે વ્યવસ્થિત રીતે એક એક બાબત તમે લખો તો ભલે 4 જ પોઈન્ટ છે આના બરાબર લક્ષણોના સંદર્ભમાં છતાં પણ આપણે 8-10 લીટીઓ રોકી શકીએ છીએ પછી માઇક્રો કમ્પ્યુટર છે તો માઇક્રો કમ્પ્યુટર પર્સનલ કમ્પ્યુટર તરીકે ઓળખવામાં આવે છે તે પ્રોસેસિંગ યુનિટ મેમરી સ્ટોરેજ એરિયા ઇનપુટ યુનિટ અને આઉટપુટ યુનિટ તરીકે માઇક્રો પ્રોસેસર છે તો આ બધી બાબતો એટલા માટે તમને કહું છું કે તમે આ બધું વાંચો છો વાંચી લ્યો છો એના માટે બધું લીટીએ લીટી વાંચતો નથી પણ પરીક્ષા લક્ષી બાબત છે એટલા માટે તમે જોઈ શકો છો કે તમે આવી રીતે તમે લખી તો આપણે જો તમારા 4-5 પેજ તમે ભરી શકશો બરાબર છે છતાં પ્રસ્તાવના ઉપસહાર હું તો કહું છું લખાય ત્યાં સુધી અવશ્ય લખજો પણ આ એના માટે છે કે જેને સમય ઘટતો હોય પ્રસ્તાવના ઉપસહારથી એને લખવાની કઈ ફરજિયાત હોતી નથી બીજી એક આઈએમપી કા પ્રકારો હશે કા પેઢીઓ હશે યાદ રાખી લેજો તો કમ્પ્યુટરની પેઢીઓની વિગતે ચર્ચા કરો તો આપણને ખબર છે કે જેનું પ્રેઝન્ટેશન જેને પૂરા માર્ક કવર કરવા છે એના માટે પ્રશ્ન કેવી રીતના હોય એને કેવી રીતે લખવાના તો પ્રસ્તાવના સ્વરૂપે થોડી જો જે કમ્પ્લીટ વ્યવસ્થિત શરૂઆત કરી 5 પ્રકારમાં વહેંચવામાં આવે છે જેમ જેમ નવી પેઢીઓ અસ્તિત્વમાં આવતી ગઈ તેમ તેમ નવા સુધારા થતા ગયા
કાળી પેડનો ઉપયોગ કરો, સિમ્બોલનો ઉપયોગ કરો અને વ્યવસ્થિત પ્રથમ પેઢી 1945-55 બરાબર છે અને એના સંદર્ભમાં જે કાંઈ લાક્ષણિકતાઓ છે તમે જોઈ શકો છો. સુપર લાગે તમે પેપર, તમે પણ એમ કહી શકો કે ના બરાબર છે, પ્રેઝન્ટેશન ખૂબ સરસ. તો આ બાબત છે. તો પ્રથમ પેઢીની વાત કરી અને આવી રીતના ટુકડે ટુકડે તમે વ્યવસ્થિત, આપણે એવું નથી કહેતા ખોટા પેજ બગાડવાની વાત નથી, પણ તમે જે બાબત છે તો તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ લાગે. તો કાળી પેન અથવા પેન્સિલનો ઉપયોગ કરવો એમાં કોઈ દોષ નથી. બીજી પેઢી 1955-65 ની વાત છે તો તે બાબતો પણ જો નીચે અન્ડરલાઈન કરો, હાઇલાઇટ કરો, વ્યવસ્થિત લખો બરાબર છે. આમાં એક બાબત તમને કહું તો આ પેઢીઓને પણ તમે આકૃતિ સ્વરૂપે સૌ પ્રથમ ડ્રો કરી શકો છો અને પછી તમે લખી શકો છો. એક એક બાબત તમે જો તો કેટલું પ્રેઝન્ટેશન સારું લાગે એ બાબત તમને નજર સમક્ષ દેખાઈ રહી છે. ત્યાર પછી છેલ્લે ઉદાહરણ આપીને ત્રીજી પેઢીની વાત કરીએ 65-80 તો એમાં ઇન્ટિગ્રેટેડની વાત છે, જગ્યા ખૂબ ઓછી રોકે છે એ વાત છે, નાના છે, ઝડપી છે ત્રીજી પેઢીના. તો આ ત્રીજી પેઢીના કમ્પ્યુટર અથવા ત્રીજી પેઢી અંતર્ગત વાત કરીએ તો એ તો સીધું અંદર કોઈ ડીપમાં વધારે આપણે કહેવાય ને કે એના સંદર્ભમાં કરતાં તમારું પ્રેઝન્ટેશન ઉપર તમે વધારે ભાર આપો તો ખ્યાલ વધારે તમને તમે જ તમારી રીતે મૂલ્યાંકન કરવા બેઠા હોય તો ખ્યાલ આવી જાય કે ચોથી પેઢી 1980 અત્યાર સુધીની વાત છે તો હાલમાં પાંચમી પેઢી પણ કાર્યરત છે. તો તમને જે તમારી બુકનો સહારો લઈ, તમારા સંદર્ભોનો સહારો લઈ અને તમે જે લખો છો તે બરાબર છે, તમે તમારા ઉપર ભરોસો રાખો. આ ચોથી પેઢીની જેમ ભરોસાપાત્ર હતા તો ભરોસાપાત્ર તરીકે જે તમે વાત કરો તો એવી જ રીતની જે વાત છે તે તો એ પાંચમી પેઢીની પણ છેલ્લે એવી રીતની વાત કરો કે અત્યારથી લઈને ભવિષ્ય સુધીની કે જેમાં ટેકનોલોજીનો યુગ 21મી સદી તો અહીંયાથી લઈને ભવિષ્ય સુધીમાં બરાબર છે. તો આ જે બાબતો છે પણ દર્શાવેલી છે. તો આવી રીતના પેઢીઓ અથવા પ્રકારો ખાસ એમપી હતું એટલા માટે આપણે પ્રેઝન્ટેશન જોયું. હવે એક બીજી એક બાબત છે, કમ્પ્યુટરની વ્યાખ્યા આપી તેની લાક્ષણિકતા ચર્ચા કરો. આ એટલા માટે કહું છું કે આ 3 માર્કમાં પૂછાશે કે 5 માર્કમાં હશે, એટલે આ 100% અથવા કમ્પ્યુટરની વ્યાખ્યા અથવા કમ્પ્યુટર એટલે શું અથવા 2, 3 કે 5 માર્ક માટે ખૂબ જ આઈએમપી કેવો હોય તો કહી શકાય અને એકદમ સરળ છે, તમને પૂછાય ને એટલે ફટાફટ લખી શકો એવી બાબતો છે. તો વ્યાખ્યા અથવા કમ્પ્યુટર એટલે શું 2 માર્કમાં પૂછાય તો કામ લાગે. કમ્પ્યુટર એક મશીન છે અથવા ઉપકરણ છે જે સોફ્ટવેર અથવા હાર્ડવેર પ્રોગ્રામ દ્વારા આપવામાં આવેલી સૂચનાઓના આધારે પ્રક્રિયાઓ ગણતરી કામગીરી કરે છે. તેમાં ડેટા સ્વીકારવાની, તેની પ્રક્રિયા કરવાની અને પછી આઉટપુટ ઉત્પન્ન કરવાની ક્ષમતા છે. 2 માર્કમાં પૂછે કમ્પ્યુટર એટલે શું તો આપણે લખી નાખવાનું તેના પ્રણેતા મુખ્યત્વે કમ્પ્યુટરના પિતા ચાર્લ્સ બેબેજ છે એની વાત કરી નાખવાની. કમ્પ્યુટરનું ઇંગ્લિશ આવે તો એ લખી નાખવાનું. કેલ્ક્યુલેટ કહેવામાં આવે છે. તમને 2 માર્કના સંદર્ભમાં એક વસ્તુ યાદ રાખજો કે તમે જ્યારે 2 માર્કનો પ્રશ્ન લખાઈ ગયો ત્યારે 3-4 લીટી છોડીને બીજો પ્રશ્ન શરૂ કરવો. શા માટે તો માનો કે સમય વહેતો ત્યારે તમારે 1 લીટી વચ્ચે એડ કરવી હોય તો પણ તમે કરી શકો છો બરાબર. ડાયરેક્ટલી આપણે બીજો પ્રશ્ન શરૂ કરતા નથી એટલે 2 માર્કમાં તમે ખાસ ધ્યાન રાખજો. 1 પેજમાં 3 જ કદાચ આવશે તો પણ વાંધો નથી. હવે વાત કરીએ કમ્પ્યુટરની લાક્ષણિકતા. તમને 3 કે 5 માર્કમાં પૂછાય તો એકદમ સરળ છે. જો ઝડપ મુદ્દો જ યાદ રાખવાનો છે, અંદર તો લખતા આવડશે જ બરાબર છે અને બહુ ટેન્શન જવું પણ નથી, ઝડપથી કામ કરી શકે છે ભાઈ. એના જેટલી ઝડપ કોઈ નહીં, સેકન્ડમાં કામ આપણને પૂર્ણ કરવા માટે જે કલાકો લાગતા હોય એ પૂરું કરી દઈએ. ચોકસાઈ તો ચોકસાઈની વાત પણ છે બરાબર. આના ઉપર અગાઉ પણ મેં વિડીયો બનાવેલો છે, છતાં પણ આપણે પ્રશ્ન સ્વરૂપે તમે લખેલું જે પ્રેઝન્ટેશન છે જોતા જાજો ખાસ કેવી રીતના મુદ્દાઓ કમ્પ્લીટ લખેલા છે. તો મારે જે માધવીબેન અને પરમાર કૃપાલીબેન ને અમારા જે તાલીમાર્થીઓ છે અને ખૂબ સરસ મહેનત કરીને લખેલા છે એની આપણે પ્રશ્ન સ્વરૂપે વાત કરીએ છીએ. ત્યાર પછી લઈએ તો અવિરત કામ. તો કમ્પ્યુટર ક્યારેય થાકતું નથી, અવિરતપણે કામ કરી દે છે. પછી સંગ્રહ શક્તિ છે. તો સંગ્રહ શક્તિ આપણને ખબર છે કે આપણને બધું યાદ રહેતું નથી બરાબર, એટલા માટે જે કમ્પ્યુટરના સંદર્ભમાં તો માહિતીનો સંગ્રહ એ કરી શકે. પછી પુનરાવર્તન. તો એ પુનરાવર્તન અવિરતપણે કામ કરે છે ત્યારે એને ગમવું ન ગમવું, ચા પીવા જોશે વચ્ચે કે નહીં જોવે, કંટાળો આવે કે એવી બાબતો જરા પણ રહેતી નથી. કમ્પ્યુટરમાં ગમે તેટલી વખત તમે એને પુનરાવર્તન કરવા દો તો પણ એનો રસ ઓછો થતો નથી. વિશ્વસનીયતા. વિશ્વસનીયતા
કમ્પ્યુટરમાં જે વાત કરવામાં આવે તો વિવિધ ક્ષેત્રોમાં વાત કરીએ તો વ્યાપક પ્રમાણમાં જે કહેવાય કે વિશ્વસનીયતા છે, આપણે કોઈકે આપેલા પૈસા આપણે છે એ ગણી અને આપેલા હશે છતાં આપણે બે વાર ગણીશું, પણ એટીએમમાંથી નીકળેલા પૈસા આપણે વિશ્વસનીય છે, કારણ કે કમ્પ્યુટર આધારિત કાર્ય છે. એટલે એવી બાબત છે કે આપણને યંત્ર ઉપર વધારે વિશ્વાસ છે તો વિશ્વસનીય છે, યાંત્રિક બાબત છે, એમાં પરફેક્ટ જ હોય, એનો જે આંકડો મળે એ કમ્પ્લીટ જ હોય, એમાં કંઈ પણ ભૂલ હોઈ શકે નહીં. પછી સ્વયં સંચાલિતતા, તો એક વખત ડેટા જરૂરી સૂચનાઓની પ્રક્રિયાઓ કરી દો પછી વિપુલ પ્રમાણમાં સંગ્રહિત માહિતીની કોઈ પણ માહિતી શોધવા માટે આ સ્વયં સંચાલિત જે છે એ કાર્ય કરે છે, બરાબર છે. ત્યાર પછી આર્થિક બચત, કોમ્પ્યુટર સમય શ્રમ અને માનવ શક્તિનો બચાવ કરે છે, ખબર છે, આર્થિક રીતે આ રીતે બચત થાય. પછી ઝડપી નિર્ણય શક્તિ, તો કોમ્પ્યુટર ઝડપી ગણતરી ઉપરાંત ઝડપી નિર્ણય શક્તિ પણ ધરાવે છે, જે જટિલ નિર્ણયો સરળ રજૂઆત કોમ્પ્યુટર કરી શકે છે. પછી ટીમવર્ક, કેટલાક એવા કાર્યો હોય છે કે જેમાં એક કરતા વધારે કોમ્પ્યુટરની જરૂર પડે, એમાં જોડાયેલી જેમાં પોસ્ટ હોય, રેલવે હોય, બરાબર છે, તો ખૂબ જ સરસ તમે આવા 10 લક્ષણો અને અલગ અલગ વ્યવસ્થિત છૂટા છૂટા લખો તો તમે તંત્ર લીટી એક એક પોઈન્ટ વચ્ચે તમને એ મળી ગઈ ખાલી મૂકવાની, પ્લસમાં તમે જે એક બાબતો છે એના વિશે તમે અલગ અલગ વ્યવસ્થિત લખો એટલે સરસ. તો તમારે લક્ષણો યાદ રાખજો, ટીમવર્ક છે, ઝડપી નિર્ણય શક્તિ છે, આર્થિક બચત છે, સ્વયં સંચાલિતતા છે, વિશ્વસનીયતા છે, પુનરાવર્તન છે, સંગ્રહ શક્તિ છે, અવિરત કામ છે, ચોકસાઈ છે, ઝડપ છે. આમ તમારા યુનિવર્સિટીના કોમ્પ્યુટર પેપરમાં ખૂબ જ આઈએમપી પ્રશ્ન 3 જે મને લાગેલા હતા એના સંદર્ભમાં આજે એક સાથે એક વિડીયોમાં ચર્ચા કરી લીધી, જેથી તમારો ડર ઓછો થાય, તમને ખ્યાલ આવી જાય કે પેપરનું પ્રેઝન્ટેશન કઈ રીતે કરાય, કેવું સરસ લાગે અને ખ્યાલ આવે, તમે પણ કદાચ આવો લખવાનો પ્રયત્ન કરશો તો 100% CC5 એટલે કે કોમ્પ્યુટર પેપરમાં તકલીફ પડશે નહીં. ચાલો જોશી સરના જય શ્રી કૃષ્ણ, વિડીયો સારો લાગે શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને હવે નેક્સ્ટ વિડીયોમાં શું જોઈએ છે કોમેન્ટમાં પણ લખજો. આવજો.